સ્કૂલિંગ એ શૈક્ષણિક સમયગાળાનું સૌથી મહત્વનું અંગ છે અને શાળાઓ જો નબળી હોય તો શિક્ષણનો મૂળ પાયો જ કાચો રહી જાય છે. તેવા સમયે સરકારી શાળાઓની ખસ્તા હાલત હવે રાજકોટની એક અદ્ભુત સરકારી શાળામાં અમે તમને લઈ જઈએ છીએ. આ અહેવાલને જોજો પણ જરા દિલ થામકે. સ્માર્ટ ટીવી અને એ પણ 75 ઇંચનું. સ્માર્ટ ટીવીમાં વળી પાછું ઇન્ટિગ્રેટેડ કોમ્પ્યુટર, ક્લાસરૂમમાં જ સુપર સ્પીડ ઇન્ટરનેટ, વાઈફાઈ, કોલર માઇક્રોફોન અને સ્પીકર સાથે સજ્જ, દરેક ક્લાસરૂમમાં ટચ સ્ક્રીન, ડિજિટલ બોર્ડ, વાયરલેસ પ્રેઝન્ટેશનની સુવિધા પણ ક્લાસરૂમમાં, દરેક ક્લાસરૂમમાં ડોક્યુમેન્ટ કેમેરા, કેમેરા વડે સ્કેનિંગની પણ સુવિધા, એજ્યુકેશનલ વિડીયો સાથેનું સોફ્ટવેર. ફરીથી કન્ફર્મ કરી, આ કોઈ એક્સફર્ડ કે કેમ્બ્રિજ યુનિવર્સિટીની કોઈ કોલેજના ક્લાસરૂમનું દ્રશ્ય નથી, પણ આ તો છે રાજકોટની એક સરકારી શાળાના ક્લાસરૂમની સુવિધા. વાત છે રાજકોટની સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલની. આ હાઈસ્કૂલનું સંચાલન રાજકોટ મનપા કરે છે. આવનારા યુગમાં વૈશ્વિક પડકારોને ઝીલી શકે તે માટે અહીં વિદ્યાર્થિનીઓને હાઈટેક અને ડિજિટલ વેમાં શિક્ષણ આપવામાં આવે છે. આ હાઈસ્કૂલમાં આ જ પ્રકારનો આ એક નહીં પણ 6-6 સ્માર્ટ રૂમ છે. અમારી શાળા કદાચ ગુજરાતની પ્રથમ શાળા બનશે કે આખે આખી શાળા વાઈફાઈથી સજ્જ છે. દરેક વર્ગખંડમાં ડિજિટલ સ્માર્ટ બોર્ડ મૂકવામાં આવેલા છે. એ સ્માર્ટ બોર્ડમાં પીસી છે, ઇન્ટરનેટ કોમ્પ્યુટરની સુવિધા છે, વ્હાઇટ બોર્ડ છે જેમાં અમે લખી શકશું, ડોક્યુમેન્ટ કેમેરા છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓ પોતાની બુક્સ નથી લઈ આવ્યા તો અમે ડોક્યુમેન્ટ કેમેરાની નીચે બુક્સ રાખી દઈએ તો આખે આખું ફોકસ બોર્ડમાં પણ કરી શકાશે. એટલે અત્યાર સુધીના મારા શિક્ષણ કાર્ય દરમિયાન કદાચ સૌથી જો આધુનિક બોર્ડ હોય તો એ આજના આ સ્માર્ટ બોર્ડ છે. અહીંના સ્માર્ટ રૂમ ટોટલી ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ છે, એટલે કે વિદ્યાર્થીનીઓને ઇન્ટરનેટ પર પડેલો જ્ઞાનનો અબજો ગણો ભંડાર અહીં હાથ વગો છે. ક્લાસરૂમમાં કેમેરા તો છે જ, સાથે જ કોઈપણ બુકને પણ ડિજિટલ સ્ક્રીન પર આસાનીથી શકાય તેવી વ્યવસ્થા છે. સ્માર્ટ બોર્ડ દ્વારા અનેક સુવિધાઓ સાથે ન્યૂ ટેકનોલોજી ડિજિટલ સાથે સ્માર્ટ બોર્ડ મૂકવામાં આવ્યા છે કે વિદ્યાર્થીઓ ટચ સ્ક્રીન ઉપર પણ અંદર દરેક આઇકોન સાથે એમ કે કયા વિષય ઉપર ભણવું છે તો એ વિષય ઉપર બે સાઈડ, એક બાજુ દાખલો ગણાતો હોય, એક બાજુ રેડી હોય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અત્યારે એક નવી ઊંચાઈ પર પહોંચી રહી છે. તેવામાં રાજકોટ શહેર ભાજપના મહિલા અગ્રણી અંજલિબેન રૂપાણી, ખુદ મેયર બીનાબેન સહિતના આગેવાનોએ આવતીકાલના ભવિષ્યને પણ એ જ ઊંચાઈ પહોંચાડવાના આ વિરલ પ્રયાસને ખુલ્લો મૂક્યો છે. આશા રાખીએ કે રાજકોટની દીકરી પણ વૈશ્વિક કક્ષાએ સ્પર્ધા આપવા સક્ષમ બને અને એ સાથે જ ગુજરાતની બધી જ સરકારી શાળાઓ પણ આ જ રીતે વાલીઓની આંખો ઠંડી થાય એવી સુપર સ્માર્ટ બને. કેમેરામેન રવિ ચાવડા સાથે ધ્રુવ મંતવે, ન્યૂઝ રાજકોટ.